वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। श्री घनश्याम महाराज की जय। कथा सांभळनारा बधा भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। આજે શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથ એના 9મા પૂરની શરૂઆત થશે। કેટલા વર્ષોથી આ અમૃતના સાગર જેવી કથાનું આપણે રસપાન કરીએ છીએ। શનિવારે અષ્ટમ પૂરની સમાપ્તિ કરી આપણે આ ગ્રંથરાજનું પૂજન કર્યું। આ મહાન ગ્રંથ આપણને આપનારા એવા આપણા આદિગુરુ મુક્તાનંદ સ્વામીના આદિશિષ્ય આધારનંદ સ્વામી એમનું પણ આપણે પૂજન કર્યું। આવો ભક્તો, આ 9મા પૂરની શરૂઆતમાં પિયોડા મહારાજ એમના ચરણોમાં વંદન કરીએ, પ્રાણ પ્યારા પૂજ્યપાદ ગુરુજી એમના ચરણોમાં વંદન કરીએ, આ ગ્રંથના પ્રણેતા મહાદયાળુ એવા આધારાનંદ સ્વામી એમના ચરણોના વંદન કરીએ, સાથે સાથે આ ગ્રંથના વક્તા આપણા આદિગુરુ સત્સંગની માં એવા મુક્તાનંદ સ્વામીના ચરણોમાં વંદન કરીએ, અને આ ગ્રંથના પ્રથમ શ્રોતા મહામુક્તરાજ સંપ્રદાયના બેજોડ પાત્ર જેને કહી શકાય એવા મુક્તરાજ દાદા ખાચર એમના ચરણોમાં વંદન કરી આવો આ 9મા પૂરનો પ્રારંભ કરીશું। શ્રી સહજાનંદ સ્વામી કે ચરિત્ર હે પરમ પુનીત, શ્રવણ કરત જહિ ભાવ કર નિર્મલ હોત અતિચેત। શ્રી સહજાનંદ સ્વામી કે ચરિત્ર હિ પરમ પુનીત, શ્રવણ કરત તેહિ ભાવ કર નિર્મલ હોત અતિચેત, નિર્મલ હોત અતિચેત। ભગવાન શ્રી સહજાનંદ સ્વામીના ચરિત્ર પરમ પવિત્ર છે। આ પૃથ્વી ઉપર અતિ પવિત્ર વસ્તુ હોય ભગવાન છે, ભગવાનના ચરિત્ર છે, ભગવાનની કથા છે। જે મનુષ્ય અતિ શ્રદ્ધા ભાવથી તેને સાંભળે છે તેનું ચિત્ત અત્યંત નિર્મળ થાય છે। શ્રવણ કરત જહિ ભાવ કર નિર્મલ હોત અતિચેત। ઘણી વાર કહું છું, મોડર્ન મેડિકલ સાયન્સ એમ કહે છે કે લગભગ 6 કરોડ જેટલા ફિઝિકલ ડિસીઝ, 6 કરોડ જેટલા માણસના શરીરમાં થનારા રોગો આજના વિજ્ઞાને શોધી કાઢ્યા છે। આપણા રૂવાડા 3.5 કરોડ છે અને રોગ કેટલા છે? 1-1 રૂવાડે 2 રોગ બેઠા છે।
પણ મેડિકલ સાયન્સ એમ કહે છે તનના રોગ કરતાં પણ મનના રોગ કંઈ ઘણા વધારે છે, જે હજી શોધાયા પણ નથી, જેની હજી પૂરી ખબર પણ નથી પડી, એવા ભયંકર એવા ભયંકર. ભગવાનના ચરિત્ર એની સૌથી મોટી તાકાત કઈ છે દાદા? માણસના મનને નિર્મળ કરે છે, પવિત્ર કરે છે. ગંદા કપડાને પાણીમાં નાખો ચોખ્ખું બની જાય. એમ પાપી માણસ હોય, ભ્રષ્ટ માણસ હોય, દુષ્ટ માણસ હોય, એને એની સાથે ઝઘડો ન કરો. આજની કથા એવી છે દાદા, હું ક્યારનો વાંચતો હતો આ ગ્રંથો વાંચો ને ત્યારે એમ થાય, અને આ ગ્રંથનું એક પૂર પણ કોઈને સમજાઈ જાય ને, એક પૂર પણ, તો એ હરિભગત અક્ષરધામમાં બેસી જાય એવા આ ગ્રંથના પૂર, એક એક પૂર એવા છે, એક એક તરંગ એવા છે. આ એક તરંગની અંદર એટલી બધી વાતો આવવાની છે, કારણ કે શ્રીજી મહારાજ જે બોલ્યા છે, જેવું બોલ્યા છે, એવું મુક્તાનંદ સ્વામીએ દિવ્ય રૂપે બધું જ સાંભળ્યું છે, એ જ વાત દાદા ખાચરને કરી છે, અને એ જ વાત આધારાનંદ સ્વામીએ એવી ને એવી લખી છે. જે અતિ શ્રદ્ધાથી તેને સાંભળે છે તેનું ચિત્ત અત્યંત નિર્મળ થાય છે. આખી દુનિયાની મોટી કચરાપેટી માણસના મનમાં છે. થોડા સમય પહેલા એક હરિભક્તનો ફોન આવ્યો, સ્વામી પૂજા કરવા બેસીએ, માનસી પૂજા કરવા બેસીએ, આ મન એટલું દુષ્ટ છે, ક્યાંનું ક્યાં જતું રહે, શું કરીએ? બોલો, લાકડીથી મરાશે ને, સાકળથી બંધાશે ને, શું કરશો તમે? માથા પછાડશો? એક જ રસ્તો છે, આવી કથા રોજ સાંભળો. સંસાર સાગર મતિ દુસ્તર મુક્તિ તીર્સો લીલા કથા રસનિસેવણ મંતરેણ. ભગવાન વ્યાસ એમ કહે છે, સંસારરૂપી સાગરને તરવા માટે ભગવાનના ચરિત્ર સમાન બીજું કોઈ શ્રેષ્ઠ સાધન નથી. કરોડો જન્મથી આપણું મન માયા અને માયિક વિષયોમાં જ રચ્યું પચ્યું છે, એ એક દિવસમાં ચોખ્ખું નહીં થાય. ગંદા કપડાને ધોવા માટે સમય લાગે, એમ આપણા મનને સ્વચ્છ કરવું છે, આપણા મનને સારું કરવું છે. તો વાલા ભક્તો, આજથી જ આવી કથા રોજ સાંભળો. સવારની કથા હોય, સાંજની કથા હોય, પૂજ્યપાદ ગુરુજીની અમૃતવાણી હોય, રોજ શ્રવણ કરો. કેવી સરસ વાતો આવે છે. જ્યું જ્યું શ્રવણ કરત જન ચરિત્ર હિ વારંવાર, ત્યું ત્યું નિર્મલ હોત મન મૂર્તિ લગહી પ્યાર, ત્યું ત્યું નિર્મલ હોત મન મૂર્તિ લગહી પ્યાર, મૂર્તિ લગહી પ્યાર. અતિ ભાવ રાખી મનુષ્ય જેમ જેમ શ્રીહરિના ચરિત્રોને વારંવાર સાંભળે તેમ તેમ તેનું મન વધુને વધુ નિર્મળ થાય. ગંદા કપડાને થોડું પાણી નાખો તો થોડું ચોખ્ખું થાય, વધારે નાખો તો વધારે ચોખ્ખું થાય, એક સાથે તો ચોખ્ખું ન જ થાય. એમ આપણા મલિન મનને શ્રદ્ધા રાખી જેમ જેમ આ ચરિત્રો સાંભળશું ને, આ કથા સાંભળશું ને, આ ભગવાનના શબ્દો સાંભળશું ને, તેમ તેમ મન નિર્મળ થશે. અને મન નિર્મળ થશે તો શું થશે? કેવું લખ્યું દાદા, આ તો ભગવાનના શબ્દો છે, ભગવાન જેના હૃદયમાં હાથમાં બેઠા હોય એના શબ્દો છે. અને શ્રીહરિની મૂર્તિ અતિશય પ્યારી લાગે છે. ત્યું ત્યું નિર્મલ હોત મન મૂર્તિ લગહી પ્યાર, પછી એને મૂર્તિમાં સુખ મનાય, મૂર્તિમાં પ્રેમ થાય, મૂર્તિમાં આનંદ થાય. બોલો, હવે
આ નવમા પુરમાં શ્રીહરિના અનુપમ ચરિત્રોને હું કહું છું. સ્વામીએ આવી રીતે મંગલાચરણ કર્યું. સ્વામી પોતે મહારાજના ચરિત્રોમાં ડૂબી ગયા છે, ચરિત્રમાં રસ બસ થઈ ગયા છે, ચરિત્રમય બન્યા છે, ચરિત્રો લખતા જાય છે, મહારાજની મૂર્તિને સંભાળતા જાય છે. જાણે કે મહારાજ જ સ્વામીમાં રહીને પોતે પોતાના ચરિત્રો આવી રીતે લખાવી રહ્યા છે. આપણા સમયમાં આ પૃથ્વી ઉપર આ ગ્રંથ પ્રકાશિત થયો ને એ આપણું પણ અતિ મોટું ભાગ્ય કહેવાય. સ્વામીએ ગ્રંથ લખ્યો 200 વર્ષ પહેલાં. 200 વર્ષથી આ ગ્રંથ સુષુપ્ત હતો, આપણા સમયમાં પ્રકાશિત થયો, આપણને વાંચવા મળ્યો, આપણને સાંભળવા મળ્યો. આ કેટલી મોટી મહારાજની કૃપા, કેટલી મોટી. જેને રોજ જલેબી મળે ને એને પછી જલેબીનો જલેબો થઈ જાય, એમ આપણને આ સહજ મળી ગયું છે ને એટલેની કિંમત નથી સમજાતી. પાકિસ્તાનમાં જન્મ્યા હોય, સિરિયામાં જન્મ્યા હોય, લિબિયામાં જન્મ્યા હોય, એની સ્થિતિ તમે નિહાળો ને તો તમને ખબર પડે કેટલી કૃપા, કેટલી આપણા ઉપર મહારાજની કૃપા છે. સ્વામી આવી રીતે મંગલાચરણ કરી હવે આગળ લખે છે. હવે આ નવમા પુરમાં શ્રીહરિના અનુપમ ચરિત્રોને કહું છું, કારણ કે શ્રીહરિના ચરિત્ર અનંત જન્મોના પાપોનો નાશ કરીને તત્કાળ મોક્ષ અપાવનારા છે. જે મનુષ્યને મોક્ષનો ખપ હોય તેને માટે તો આ ચરિત્રો જહાજ જેવા છે. ભગવાનના ચરિત્ર કેવા છે? એક, પાપોનો નાશ કરનારા છે. બે, મલિન મનને શુદ્ધ કરનારા છે. ત્રણ, આ સંસારરૂપી સાગરને તરવા માટે જહાજ સમાન સહાયક છે. ફરીવાર સાગરની એક વાત રિપીટ કરું, સમજ્યા વિના શાસ્ત્રોની વાતને લોકોએ ખૂબ જુદી જુદી રીતે લીધી છે. વેદ સતશાસ્ત્રના અર્થ અવળા કર્યા પંડિતોએ પાપ માર્ગે જઈને. બોલનારા બોલ્યા જુદું, સમજનારા સમજ્યા જુદું, પરિણામ આવ્યું ત્રીજું. આવું થયું છે. સાગરમાં એટલા માટે સ્વામીએ 2-4 વાર વાત લખી. એક ભગવાનની મૂર્તિ, એક ભગવાનનું ધ્યાન, એક ભગવાનનું વચન એટલે આજ્ઞા, અને ચોથા ભગવાનના ચરિત્ર. આ ચારેય વસ્તુ ભલે જુદી જુદી છે, તેમ છતાં એ ચારેય વસ્તુ એક જ છે અને એનું ફળ પણ એક સરખું જ છે. ધ્યાનના આગ્રહ કરનારા ઘણા બધા એવા હરિભક્તો છે, માફ કરજો, જાહેરમાં દાદા ખંડન કરે કે આ કથા વાર્તાની જરૂર નથી, આ કથા વાર્તાથી કંઈ સુધરતું નથી, ઉલટાના લોકો બગડે છે, ધ્યાન કરો ધ્યાન કરો. આ લોકો શું કરે છે? જમણા પગને કાપે છે અને ડાબા પગથી દોડવાની વાતો કરે છે. કેવા ડાયા છે? જમણા પગને કાપે છે અને ડાબા પગથી કે હવે દોડો, તમે બહુ સ્પીડમાં દોડી શકશો, એને ડાયા કહેવાય. મોટા ભાગના આધ્યાત્મિક જગતના માણસોએ આવી ભૂલ કરી છે. સ્વામી એટલા માટે વારંવાર સ્પષ્ટતા કરી, ભગવાનનું ધ્યાન કરે એને પણ વંદન, એ પણ એ જ માર્ગ છે. ભગવાનની મૂર્તિ બરાબર એનું ધ્યાન કરે છે, એ ભગવાનની, ભગવાનનું વચન જે આજ્ઞા એમાં જે રહે છે, ભગવાનની આજ્ઞામાં ખબરદાર થઈને રહેતા હોય, દાસ ભાવે વર્તતા હોય, ભગવાનની આજ્ઞામાં ખબરદાર થઈને ખટકો રાખીને પાળતા હોય, એનો પણ એટલો જ મહિમા છે. ભગવાનની મૂર્તિમાં રસબસ થયા હોય, મોટા અનાદિમુક્ત જેવા, એનો પણ એટલો મહિમા છે. અને કોઈ ભગવાનના ચરિત્ર એનું ગાન કરે છે, પાન કરે છે, એનો પણ એટલો મહિમા છે. સુખદેવજી જેવા પરિનિષ્ઠિતો પિનેર્ગુણ્યે ઉત્તમ શ્લોક લીલયા ગૃહિત ચેતા ઇવ રાજર્ષે આખ્યાનમ યદધીતવાન. પરિનિષ્ઠિતો પિનેર્ગુણ્યે નિર્ગુણ સ્થિતિને પામેલા,
કપડું પણ શરીર પર પહેર્યું નહોતું. આવી નિર્ગુણ સ્થિતિને પામેલા સુખદેવજીએ ભગવાનના ચરિત્રો જાણે કે ભૂતે પકડાવે ને માણસના મનને, આવી રીતે કોઈક વશ થઈ ગયો હોય ને માણસ, એવી રીતે ભગવાનના ચરિત્રોનું એણે ગાન કર્યું. કેવી રીતે દાદા? આ ખંડન મંડનની રીતમાંથી બહાર નીકળવું જોઈએ નથી લાગતું તમને? એટલા માટે આ વચ્ચે વાત એટલે કરું છું. આમાં આવે શાસ્ત્રની વાતમાં શું થાય? અહીંયા ચાલે છે મહિમા કેનો? ચરિત્રનો. એટલે વાત શું આવી? ભગવાનના ચરિત્ર પાપને નાશ કરનારા છે. ભગવાનના ચરિત્ર જહાજ સમાન છે. હવે કોઈક જગ્યાએ ભગવાનની મૂર્તિનો મહિમા આવે છે, ધ્યાનનો મહિમા આવે, ત્યાં પણ આ જ વાત હોય. ધ્યાનથી પાપનો નાશ થાય છે, ધ્યાન છે જહાજ સમાન છે. હવે લોકો કે આ ક્રોસ થઈ રહ્યો છે, બુદ્ધિ તો બધા આવી જ રીતે લગાડે છે, કોઈ ક્યાં કોન્ટ્રાડિક્શન છે, કોઈ ક્યાં વિરોધાભાસ છે, કોઈ ક્યાં વાતમાં તાલ બેસતો નથી. શાસ્ત્રોના બોલને બુદ્ધિથી તોલનારા હંમેશા ફેલ થયા છે. આ શ્રદ્ધાનો વિષય છે. શાસ્ત્રનો નિર્ણય બુદ્ધિથી નહીં, શાસ્ત્રથી જ થાય છે. એટલા માટે તમને કહું છું, ભગવાનના ચરિત્ર અહીં વાત આવે છે, ભાગવતજીમાં વાત આવે છે, અનેક શાસ્ત્રોમાં વાત આવે છે, પાપનો નાશ કરે છે, મનને નિર્મળ કરે છે અને આ સંસારરૂપી સાગરમાં તરવા માટે સહાયક બને છે. કેવા ચરિત્રો! હમણાં ઘનશ્યામદાદાએ મંતવ્ય આપ્યું, આઠમા પૂરમાં સૌથી છેલ્લું 77મું તરંગ આપણે રવિવારે વાંચ્યું, શનિવારે વાંચ્યું. અમુક તરંગ તો એવા છે હું અઠવાડિયા અઠવાડિયા સુધી વાંચ્યા જ કરું, વાંચ્યા જ કરું. આપણને એમ થાય કે શું વાતો આવે છે, ભગવાન સંબંધી સુખ કેવું છે. વચનામૃત વડતાલનું 9મું, મહારાજે આખું વચનામૃત એના ઉપર લખ્યું છે. શાસ્ત્રોની જ આ બધી વાતો છે, એનો આ સાર છે. ભગવાન સંબંધી સુખ, ભગવાન સંબંધી પ્રેમ, ભગવાન સંબંધી આનંદ, આ ત્રણેય વસ્તુ ચડતા ક્રમે છે. જગત સંબંધી સુખ, પ્રેમ અને આનંદ ત્રણેય ઉતરતા ક્રમે છે. તમે પહેલો લાડુ જમો ને, તમને લાડુ ગમે એટલા ભાવતા હોય પણ પાંચમા લાડુમાં એવો સ્વાદ ન આવે. તમને જે ભાવતું હોય, પીઝા ભાવે છે, લાડુ ભાવે છે, બરફી ભાવે છે, ભજીયા ભાવે છે, પણ પહેલા કોળીએ જે આનંદ છે એ પાંચમા પચીસમા કોળીએ નથી. અને તમને લાડુ જો 5, 15, 20 ખવડાવી દે ને પરાણે તો ઉલટી થઈ જાય, ઉબકા થવા લાગે. લાડુ અમૃત જેવો લાગતો હોય એ જ લાડુ ઝેર જેવો લાગે. આ જગત છે, જગતની બધી જ વસ્તુ, એક નહીં, સ્ત્રી, ધન, પુત્ર, પરિવાર, બધું જ આવું છે. મેં એક એક્ઝામ્પલ આપ્યું છે, એક્સ વાય ઝેડ તમે પાછળ બધા જોડી દેજો. અને ભગવાન સંબંધી સુખ કેવું છે? ચડતા ક્રમે. આ સંતો તમે જુઓ, દોડી દોડી મહારાજની સેવા કરે, ઉત્સાહથી મહારાજની મૂર્તિમાં જોડાય છે, કારણ કે ભગવાનમાં હેત થયું. કોઈને સીધું 100% ન થાય, પેલા 2% થાય, પણ પછી છે ને ભગવાન જ એને 5% કરે, 25% કરે, 50% કરે, 95% કરે અને 100% કરે. જે મનુષ્ય શ્રીહરિના ચરિત્રોને સાંભળે છે તેને આ ચરિત્રરૂપી જહાજ ભવસાગરથી પાર ઉતારે છે. ભવસાગર મેં ડૂબત જન જે હા, હરિ કે ચરિત્ર બિન નાવન કે હા. ભવસાગર ડૂબત જન જે હા, હરિ કે ચરિત્ર બિન નાવન કે હા. ભવ સિંધુ ધારણ કાજા, ભવ સિંધુ ધારણ કાજા, અનંત ચરિત્ર કિનેવું મહારાજા. જે લોકો ભવસાગરમાં બુડી રહ્યા છે તેમને માટે શ્રીહરિના ચરિત્રો સિવાય બીજું કોઈ જહાજ નથી. જીવોને સંસાર સાગરથી
તારવાને માટે શ્રીજી મહારાજે અનંત ચરિત્રો કર્યા છે. શ્રીહરિએ આ વેળાએ જે ચરિત્ર કર્યા છે તે ચરિત્રોને હવે હું સંભાળીને કહું છું. ગઢપુરના દરબાર દાદા ખાચરને મુનિરાજ મુક્તાનંદ સ્વામીએ તે બધા ચરિત્રો હરખભેર કહ્યા છે. દરબાર દાદા ખાચરને શ્રેષ્ઠ ભક્તોમાં પણ અતિશય ઉત્તમ માનવા, કારણ કે શ્રીહરિના ચરિત્રો સિવાય આ જગતમાં બીજું જે જે કહેવાતું હોય તે કોઈ તેમને ગમતું નહીં. દાદા ખાચર, શ્રીહરિના ચરિત્રો વિના જીવને આ સંસારનો અંત આવતો નથી અને વારંવાર જન્મ મરણને પામે છે, લખ ચોરાસીમાં ભટકે છે, વારંવાર દુઃખને પામે છે. તે દુઃખોથી જેને ત્રાસ લાગતો હોય તેને શ્રીહરિ ચરિત્રોની પ્યાસ લાગે છે. લો શબ્દો તો જુઓ, જગતના દુઃખોથી જેને ત્રાસ લાગે છે એને શ્રીહરિના ચરિત્રોની પ્યાસ લાગે છે. એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે. એમે તો સર્વે સંગાથે તોડી રે હો સહેલી રે, એક જગના જીવન સાથે જોડી રે હો સહેલી રે. મોક્ષ મિચ્છજ ચેત્તાત હરૌરતિ વિષયતો વિરતિ. હવે આ બધી વાત સંસ્કૃતની શાસ્ત્રોની જલ્દી નહીં સમજાય, આપણે થોડી આગળ લઈએ. દાદા આ વાત સાગરની છે, જો હું ફરીવાર વાંચું છું. હરિચરિત્રામૃત સાગર, પૂર નવમું, તરંગ પહેલું, ચોપાઈ નવમી. જગતના દુઃખોથી જેને ત્રાસ લાગે તેને શ્રી હરિચરિત્રોની પ્યાસ લાગે છે. આપણે રોજ ચેષ્ટામાં ગાઈએ છીએ, રે શ્યામ તમે સાચું નાણું બીજું સર્વે દુઃખદાયક જાણું. આ એક કડી છે ને, મુક્તાનંદ સ્વામી લખેલી એક કડી સમજાઈ જાય ને કેટલું બધું સમજાઈ જાય. સાચું નાણું શ્રીહરિ છે, પણ એના કરતા આગળ આ જગતનું જે કઈ છે ને આ બધું દુઃખદાયક જાણું. આ બધું જગત દુઃખદાયક છે, ભલે વ્યવહાર ખાતર કરવાનો છે, મહારાજની આજ્ઞાથી આ જગતમાં આપણે રહેવાનું છે, પણ તેમ છતાં જગત કેવું છે દાદા? દુઃખદાયક છે. જગતમાં આપણને ત્રાસ ક્યાં દેખાય છે? જગતમાં આપણને દુઃખ ક્યાં દેખાય છે? આપણે તો જગતની મસ્તીમાં મોજમાં મજામાં એવા પડ્યા છીએ કે કદાચ આપણા મનમાં તો હજી અક્ષરધામ પ્રત્યે જવાની ખેવના જ નથી જાગી. આપણા સત્સંગમાં કેટલી એવી વાતો છે ને, મહારાજે કોલ આપ્યો હોય, અંતકાળે તેડવા આવીશ, શ્રીજી મહારાજ સ્વયં પધારે અને ભગવાનના ભક્ત જગતમાં એવા આસક્ત થઈ જાય, મહારાજ દીકરાને ત્યાં દીકરો થવાનો છે એનું મોઢું જોઈ લો, આટલી દયા કરો, દીકરાને ત્યાં દીકરાનો જન્મ થાય, ફરી પ્રાર્થના કરે મહારાજને, મહારાજ દીકરો હવે નાનો છે થોડો મોટો થઈ જાય ને. મહારાજને લાગે આ માયામાંથી જીવ બહાર નહીં નીકળે, એવો રોગ નાખે ને, એવો રોગ નાખે ને, સવાર બપોર સાંજ મહારાજને પ્રાર્થના કરે, પ્રભુ હવે આ માયામાંથી છોડાવો, જગતમાંથી છોડાવો. જગત જ્યાં સુધી દુઃખરૂપ દેખાતું નથી ત્યાં સુધી મૂર્તિમાં સુખ જણાતું. પ્રેમ ગલી અતિ સાંકરી યામે દો ન સમાય. એક સાથે જગત અને જગદીશ આ બંનેના સુખને કોઈ લઈ શક્યા નથી અને કોઈ લેશે પણ નહીં. અનંત પ્રકારના વ્યાધિ કહેવાય છે, તેનો વિનાશ પણ શ્રીહરિના ચરિત્રોથી તત્કાળ થાય છે. અમૃત સે અમૃત હે ભારી, અમૃત સે અમૃત હે ભારી, મગન રહે હરિચરિત્ર સંભારી, મગન રહે હરિચરિત્ર સંભારી,
રસમે રસ ઉત્તમ હે જેતા, કેવું સરસ લખે છે, રસમે રસ ઉત્તમ હે જેતા, સાર મે સાર કહાવત એતા. ભગવાનના ચરિત્રો કેવા છે? ઉત્તમમાં ઉત્તમ અમૃત છે. અમૃત સે અમૃત હે ભારી, જેટલા અમૃત છે એ બધામાં ઉત્તમમાં ઉત્તમ અમૃત હોય તો ભગવાનના ચરિત્ર છે. રસમે રસ ઉત્તમ હે જે હા, ભગવાન શ્રીહરિના ચરિત્ર અમૃત માત્રમાં સર્વોત્તમ અમૃત છે. જેટલા રસ કહેવાય છે એમાં ઉત્તમ રસ ભગવાન શ્રીહરિના ચરિત્ર છે. કેટલા રસ દાદા, ગણાવો ચાલો. કેરીનો રસ, શેરડીનો રસ, ઘનશ્યામ દાદા ખુશ થઈ ગયા, લીમ, જેટલા રસ કહેવાય છે, કારેલાનો રસ, રીમડાનો રસ. કેવી સરસ વાત છે. પેલા બધા રસ તો કેવા દાદા, થોડી વાર રસ લાગે પછી આપણો કસ કાઢી નાખે. ઉત્તમમાં ઉત્તમ રસ ભગવાન શ્રીહરિના ચરિત્રો છે. ઉત્તમમાં ઉત્તમ અમૃત ભગવાનના ચરિત્રો છે. ઉત્તમમાં ઉત્તમ સાર, સાર આ જગતના ઘણા બધા સાર છે, પણ એ બધા સાર માત્રનો સાર જો કોઈ હોય ને ભગવાનના ચરિત્ર છે. તેથી જે તે ચરિત્રોને સંભાળે છે તે અખંડ આનંદમાં મગ્ન રહે છે. તે ચરિત્રો સિવાયનું રાજપાટ કે પુત્ર પરિવાર વગેરે જે કંઈ સારું મનાય છે તે હકીકતમાં મૂર્તિમાન દુઃખ કહેવાય છે. ભગવાન સિવાય, ભગવાનના ચરિત્ર સિવાય, એટલે એમાં બધું આવી ગયું. ભગવાનની મૂર્તિ આવી ગઈ, ભગવાનના ચરિત્રો આવી ગયા, ભગવાનનું ધ્યાન આવી ગયું. ભગવાનના ચરિત્ર સિવાય જેને રાજ્યમાં, પદાર્થોમાં, જગતમાં સુખ દેખાય છે એ બધું દુઃખરૂપ છે. પરંતુ ધ્યાનથી સાંભળજો, આપણને એમ થાય આ શાસ્ત્રવાળા મંડી પડ્યા છે, દુઃખ દુઃખ દુઃખ. આમાં ક્યાં દુઃખ દાદા, ક્યાંય દેખાયું છે? મજા આવે એવું છે આ દુનિયા જગતમાં? તમે જુઓ, ઈટ ડ્રિંક એન્ડ બી હેપી, હરવું ફરવું જોવું ખાવું પીવું, આમાં ક્યાંય? સરસ મજાનો આઈસ્ક્રીમ બનાવ્યો દુઃખરૂપ લાગે? ઇડલી સંભાર જમતા હોય આ શાસ્ત્રની વાત ગમે એટલી સાંભળી હોય એમાં દુઃખ દેખાય દાદા? હે, આ ચરિત્રોમાં ગમે એટલા રસની વાત સાંભળી હોય તરલ ભગત, પણ આમાં આમાં રસ દેખાય કે પહેલામાં રસ દેખાય બોલો? પ્રેક્ટિકલી જવાબ આપવાનો છે. વાત સાંભળજો બહુ ધ્યાનથી સાંભળ. પરંતુ સ્વામી લખે છે, જવાબ આપે છે, આ મારી બધી વાત કેમ નથી સમજાતી? પરંતુ પાપને કારણે તે દુઃખ નજરમાં આવતું નથી. પાપમય જેની બુદ્ધિ બની છે એને જગતનું દુઃખ દેખાતું નથી. ઘણી વાર વાત કરું, કાળો નાગ જેને કરડ્યો હોય ને એને કડવો લીમડો પણ મીઠો લાગે, એમ જગતની આસક્તિ જેના નસ નસમાં વહેતી હોય ને એને આ દુઃખ પણ સુખ લાગે. સોનાને દેખીને હવે દ્રષ્ટાંત આપે છે, વિસ્તારથી સ્વામી વાત કરે છે. સોનાને દેખીને માણસનું મન તેમાં અતિશય લલચાય છે, પણ સોનામાં મોત જ રહ્યું છે, કોને દેખાય છે? કોઈને દેખાતું નથી. જે વસ્તુમાં જેટલું દુઃખ રહ્યું હોય છે તેને જ્ઞાની મનુષ્ય દૂરથી તત્કાળ ત્યાગ કરી દે છે. હવે તમે બધા જાણો છો, સત્સંગી જીવનમાં શ્રીજી મહારાજે એટલી સરસ વાત કરી, સંતો ઉપર અત્યંત અત્યાચાર થયા છે, સાધુઓને માર્યા છે, લોહી લુહાણ કરી નાખ્યા છે, મહારાજની આંખો લાલ થઈ છે, મહારાજ ક્રોધાયમાન બન્યા છે. અને મહારાજે સંકલ્પ કર્યો કે પશ્ચિમ દિશામાંથી એક રક્તમુખી લાલ મોઢાવાળો રાજા આવી રહ્યો છે, આ દેશમાં આવશે, ન્યાય અને નીતિની સ્થાપના કરશે, સંત અને સજ્જન એની રક્ષા કરશે. પછી એ રાજા કેવો છે એનું વર્ણન કરે છે. ઈસુનો ભક્ત છે,
શ્રીજી મહારાજ આ બધી વાત કરે છે. સાગરમાં પણ આ વાત 4-5 વાર આવી ગઈ છે. ઈસુનો ભક્ત છે, દાઢી મૂછ નથી રાખતો, અને રાજા હોવા છતાં ક્યારેય સોનાના ઘરેણા નથી પહેરતો. તમે અમેરિકાના કોઈ પ્રેસિડેન્ટને ગોલ્ડ એમાં કંઈ જોયો? કોઈ કોઈ ફોટો છે અત્યાર સુધી? 300 વર્ષના ઇતિહાસના ફોટાઓ છે હાજર? એક પણ છે ફોટો એવો? અને આપણા રજવાડાઓમાં, આપણા રાજા મહારાજાનું સોનું કેવું છે? આ દેશની પ્રજા કોઈ પણ કારણસર વાસ્તવિકતાને સમજી શકી, સોનું પહેરવાથી શું લાભ થાય છે? ઉલટાના સામેવાળા વ્યક્તિઓને મોહ જન્મે છે, ચોરી કરવાની ઈચ્છા થાય, કોઈનું ગળું કાપવાની ઈચ્છા થાય. આજે અમેરિકામાં ઇન્ડિયન લોકોના કેટલા ઘર તૂટે છે બોલો? હમણાં જ મને કોઈક વાત કરતા હતા, એક સાથે 7 ઘર તૂટ્યા, રાઈટ? તમે હતા ને? એક સાથે 7 ઘર તૂટ્યા. અને દિવસે દાદા, એક ઘર તો એવું તૂટ્યું કે ભાઈ ઘરની અંદર હતા, ઘરની અંદર ભાઈ હતા, પેલું શું કે પાર્કિંગની ગરાજની અંદર, અને આ લોકો પાછળથી તોડીને બધું સાફ કરીને જતા રહ્યા. સોનું, સંપત્તિ, પૈસા ભેગા થાય ને ત્યારે પાપ જ કરાવે છે, કોઈ પણ દ્વારા, કોઈ પણ દ્વારા. પાણી અને પૈસો વહ્યા કરે એમાં અનેક લોકોનું કલ્યાણ છે, એ ભેગો થાય એમાં દુર્ગંધ, એમાં પાપ જ છે. પાણી ભેગું થાય એમાંથી મચ્છર, રોગચાળો, દુર્ગંધ બધું નીકળે છે. આયુર્વેદમાં એક બહુ સરસ વિષય જાણવા જેવો છે, આસિદ ભગત, કામ લાગે એવો વિષય છે. આયુર્વેદની અંદર ચરક ઋષિએ સૌથી વધારે રોગિષ્ટ જગ્યા કઈ? એના ઉત્તરમાં કહ્યું, જે જગ્યાએ પાણી ભેગું થતું હોય એ સૌથી વધારે રોગિષ્ટ જગ્યા છે. કારણ કે રોગ માત્રનું મૂળ જંતુઓ છે, અને જંતુ માત્રનો જન્મ ગંદા પાણીથી થાય છે. વાત સાચી કે ખોટી દાદા? અમેરિકામાં એટલા માટે જો ક્યાંય તમને ખાબોચ્યું પાણી ગંદું ભેગું ન દેખાય, ઇન્ડિયામાં શું છે? હમણાં ભીખુ દાદા જેને અનુભવ કેજો દાદા તમે એકાદ દિવસ પછી. હું કહેવા શું માગું છું, પાણી અને પૈસો ભેગા થાય છે ત્યાં દુઃખ છે, પણ અમુક લોકોને એટલી આસક્તિ હોય. મેં વાત નહોતી કરી, રાજસ્થાનમાં હમણાં થોડા સમય પહેલાં નોટબંધી થઈ ત્યારે એક બિઝનેસમેનના ઘરેથી અંદર બેઝમેન્ટમાંથી 13,000 કરોડ રોકડા રૂપિયા નીકળ્યા. એમાં કેટલા પૈસા તો એવા હતા જે ધૂળ થઈ ગયા હતા, ધૂળ. ખાલી વાસના, પૈસા ભેગા કરો, પૈસા ભેગા કરો, સોનું ભેગું કરો, મારી પાસે 5 કિલો, મારી પાસે 10 કિલો. માફ કરજો, તમે સંસારી છો, થોડું ઘણું જોઈએ, પણ ઘરમાં ન રાખો, લોકરમાં રાખો. આ સોનું મારી નાખશે, કેવી જોરદાર વાત આવે જુઓ. સોનાને દેખીને માણસનું મન તેમાં અતિશય લલચાય છે, પણ સોનામાં મોત જ રહ્યું છે. કોને દેખાય છે? કોઈને દેખાતું નથી. જે વસ્તુમાં જેટલું દુઃખ રહ્યું હોય છે તેને જ્ઞાની મનુષ્ય દૂરથી તત્કાળ ત્યાગ કરી દે છે. પોતાના શરીરના અંગોને શોભાડવા માટે બધા માણસો વિવિધ પ્રકારના ઘરેણાને અપાર ખુશ થઈને પહેરે છે. શરીરની બધી શોભા આભૂષણો પ્રગટ કરે છે, તે વિચક્ષણ જ્ઞાની મનુષ્યો આ વાત જાણે છે. લોકો અંગોને શોભાડવા માટે અંગોમાં આભૂષણ પહેરે છે, પણ તે ઘરેણા પોતાના અંગને વિપરીત કરી નાખે છે તો પણ લોકો તેને અંગ ઉપર પહેરતા નથી. સોરી, તે ઘરેણા પોતાના અંગને જ વિપરીત કરી નાખે છે તો પણ લોકો તેને અંગ ઉપર પહેરતા જ રહે છે. શ્રીમદ ભાગવતમાં તો પ્રસંગ છે, વચનામૃતમાં પણ મહારાજે વાત કરી, કળિયુગનો ક્યાં નિવાસ છે, કળિયુગને રહેવાની જગ્યાઓ, એમાં સુવર્ણમાં કળીનો નિવાસ છે, સોનામાં કળિયુગ રહ્યો છે. કોઈ પણ જગ્યાએ સોનું જાજુ ભેગું થાય ને એટલે સમજો ત્યાં જાજો કળિયુગ આવવાનો, આવવાનો ને આવવાનો. આપણા મોટા મંદિરો શા માટે ખલાસ થયા?
માફ કરજો, કોઈની ટીકા નથી કરતા. આજે ભારતનું પદ્મનાભેશ્વર ભગવાનનું મંદિર, તમે નામ સાંભળ્યું હશે, જે એક મંદિરની અંદર કેટલા બિલિયન્સ ઓફ ડોલરનું ગોલ્ડ નીકળ્યું હમણાં, કેટલું સોનું, હું ભૂલતો ન હોઉં તો 30 બિલિયન ડોલર કરતાં પણ વધારે ગોલ્ડ એક મંદિરમાંથી નીકળ્યું. અમે તો ગુરુજીની સાથે ત્યાં દર્શન કરવા ગયા છીએ, નીલકંઠ વર્ણી પણ એ મંદિરમાં દર્શન કરવા આવ્યા છે. જે મૂર્તિની આખી દુનિયામાં ચર્ચા થાય છે એ મૂર્તિના તો અમે 1.5 કલાક બેસીને દર્શન કર્યા હતા. દુઃખ થાય, આટલું જ સોનું એ મંદિરના કાર્યકર્તાઓએ જે તે સમયે સમાજની સેવા માટે, કંઈક સારા કાર્ય માટે, હોસ્પિટલો માટે, દવાખાનાઓ માટે, ગરીબની સેવા માટે જો કંઈક કર્યું હોત ને તો મંદિરોની આવી દશા ન થાત. આજે જે મધમાખીનું મધ કોઈને કામ નથી લાગતું, મધમાખીનું મધ પોતાને પણ કામ નથી લાગતું, અંતે કોઈક આવીને લૂંટી જાય છે, એમ ઝાઝું ભેગું કરેલું ધન, એ ક્યારેય પણ લોભે કરીને ભેગું કરેલું ધન ક્યારેય પણ પોતાનું ભલું કરી શકતું નથી. સુવર્ણમાં કળીનો નિવાસ છે. સ્વામી આ વાત દ્રષ્ટાંતે કરીને લખે છે. સ્વામી કહે વાસ્તવિકતા આવી છે પણ લોકો સમજી નથી શકતા. આખું જગત આવું જ છે, એમાં છે દુઃખ, પણ પાપ બુદ્ધિ હોવાને કારણે લોકોને એમાં દુઃખ દેખાતું નથી. તેની માફક ઉદાહરણ આપ્યું એ પ્રમાણે, તેની માફક જે અધિક સારામાં સારું ભૌતિક સુખ હોય તેમાં અપાર દુઃખ રહ્યું છે, છતાં અવિવેકીને તેની જરાય ગમ પડતી નથી અને શોભા જાણીને તે બધાને અંગો ઉપર પહેરે છે. સુવર્ણરૂપ દ્રવ્ય જળ છે, તે ચેતન જીવને પણ જળરૂપ કરી દે છે. આવું સમજીને મોટા જ્ઞાની રાજાઓ તેને પોતાના અંગ ઉપર ધારણ કરતા નથી. મોટા જ્ઞાની રાજાઓ, ડાહ્યા રાજાઓ, એમણે સોનાને ભેગું ન કર્યું. સત્યને ઢાંકી દેનારી માયાની આવરણ શક્તિ ઘણી બળવાન છે, તે પ્રત્યેક મનુષ્યના હૃદયમાં છુપાઈને રહી છે. જળ, ધન આદિમાં લોકોને અપાર સુખ મનાય છે. દ્રવ્ય આદિક માયા છે, તે જળ છે, પણ સ્ત્રી પતિનો વિશ્વાસ કરે નહીં. આ પૈસો કેવો ખતરનાક છે. આ પૈસાની માયા જ્યાં આવીને ત્યાં સ્ત્રી અને પુરુષ એટલે કે પતિ અને પત્નીના સંબંધ પણ ખાટા થયા છે. થયા છે કે નહીં, મારે કહેવાય નહીં પણ અમેરિકાની સત્ય ઘટના છે, આખી દુનિયામાં હમણાં બહુ ચર્ચાય છે એટલે કહી દઈએ. એમેઝોનવાળા અતિ પૈસા ભેગા કરવા ગયા તો શું થયું? પરિવારમાં પ્રોબ્લેમ થયો, થયો કે નહીં? હસબન્ડ વાઈફમાં જ થયો, થયો કે નહીં? ના થયો. પતિ અને પત્નીમાં પણ ખટરાક કરે છે પૈસો, પતિ અને પત્નીમાં પણ વિશ્વાસ તોડી નાખે છે પૈસો. પુરુષ સ્ત્રીનો વિશ્વાસ ન કરે, સ્ત્રી પુરુષનો વિશ્વાસ ન કરે, પરસ્પર અતિશય ડર રાખે છે. એવી આ માયા છે. કઈ માયા? ધનરૂપી માયા. અરે એટલે તો ગુણાત્યાનંદ સ્વામી કહે, સ્ત્રીને ખોટી કરાવી વાતો કોઈક મળે એટલે કે સ્ત્રીમાં દુઃખ છે આવું અનુભવનારા, આવું સમજનારા અને સમજાવનારા ક્યાંક મળી જાય, પણ ધનમાં દુઃખ છે આવું દેખાડનારા પણ બહુ ઓછા મળે. અરે ગુણાત્યાનંદ સ્વામી શું વાતો કરી. સ્વામી કહે સ્ત્રીનો, સ્ત્રીમાં જે આસક્તિ છે કેવી છે? તો વીછીનો ડંખ છે. વીછી કરડે ને વેદના વધારે થાય, મારી ન નાખે. પણ ધનની આસક્તિ છે ને એ તો કાળા નાગનો કરડ છે. કાળો નાગ કરડે ને માણસને પીડા ન થાય, મીઠી ઊંઘ આવી જાય, અને જો ઊંઘવા દો ને તમે તો અચ્યુતમ કેશવમ, પૂરું થઈ જાય. ધનની આસક્તિ કાળા નાગનો કરડ છે અને સ્ત્રી સંબંધી આસક્તિ વીછીનો ડંખ છે. સ્વામીએ દ્રષ્ટાંત કેવું આપ્યું. અરે સ્વામી એના કરતા આગળ બોલ્યા, બીજા જે વિષય છે એમાં તો એક જ સુખ છે, પણ આ દ્રવ્ય પાછળ દુનિયા શા માટે પડી છે? કેટલું સૂક્ષ્મ સ્વામીએ દર્શન કર્યું. પૈસા પાછળ આટલા બધા પાગલ કેમ થયા છે? પૈસામાં પાંચે વિષયો રહ્યા છે, પૈસામાં પાંચે પાંચ આસક્તિ સમાયેલી છે.
એટલા માટે આખી દુનિયા ધનની પાછળ, એટલા માટે આપણા શાસ્ત્રો એમ કહે છે કામ ખરાબ છે, ચોક્કસ ખરાબ છે, પણ કામ કરતા ક્રોધ વધારે ખરાબ છે અને ક્રોધ કરતા પણ લોભ અતિશય ખરાબ છે. કામ એક વ્યક્તિનું જ બગાડે છે, ક્રોધ બે પાંચ જણાનું બગાડે છે, પણ લોભ તો કેટલાનું બગાડી નાખે છે. કામ એની સમયસીમા ફિક્સ છે, અમુક સમય સુધી વ્યાપે છે, પછીનો સમય પૂરો થાય એ જતો રહે છે. ક્રોધ એનો પણ એવો સમય છે કે સમયમાં આવે, સમય પૂરો થાય એટલે જતો રહે. લોભ એવો છે, એકવાર માણસના મનમાં સવાર થાય ને માણસ મરે ને ત્યાં સુધી જોડે ને જોડે, અરે માણસ વૃદ્ધ થાય ને તો પણ જોડે ને, અરે મરવા જાય ને તો પણ જોડે ને જોડે. હમણાં હૈદરાબાદની અંદર આખા સિટીમાં બોર્ડ માર્યા છે, મહેરબાની કરીને કોઈ ભિખારીને પૈસા ન આપતા. હૈદરાબાદની અંદર આવું મોટું સ્કેન્ડલ પકડાયું, એક ભિખારી મરી ગયો, એના કોથળામાંથી 9 લાખ રોકડા રૂપિયા નીકળ્યા. એક ભિખારીના કોથળામાંથી તો 2 કરોડ નીકળ્યા. આ ભીખ માગનારા માગી શકે છે પણ વાપરી નથી શકતા, એના પૈસા એને કામ નથી લાગતા, શું થાય છે ખબર નહીં. ભીખ માગવાને બિઝનેસ બનાવી દીધો છે, કોઈકના છોકરા પકડી લાવવાના, કોઈકના છોકરાને રાખી લેવાના, એને મારી જોડી એનો હાથ કાપી નાખવાનો, લોકોને દયા આવે એટલા માટે એક હાથ કાપી નાખે, ઓળખાઈને વિકૃત બનાવી દે, બીજા સ્ટેટમાં લઈ જાય. કેટલા છોકરાઓ પકડાયા, આ બધું પાપ કોણ કરાવે છે? પૈસા, લોભ. અને દાદા પૈસા ગમે એટલા ભેગા કરે, પૈસાના ભજીયા બનાવી કંઈ ખવાય, પૈસાની સરસ મજાની પૂરણપોળી બનાવી ઘીમાં ઝબોળી અને પછી ખવાય દાદા? કે પૈસાની પૂરણપોળી જમે અને 32 કોઠે દીવા થાય એવું સાંભળું કે? શા માટે લોકો ભેગા કરે છે? આનું નામ આસક્તિ, આનું નામ. આજ સવારની કથામાં કેવી સરસ વાત આવી હતી ખબર છે ને દાદા? શ્રીજી મહારાજ સંતોનું કેવું ઘડતર કરતા, સાધુને કોઈ પણ પ્રકારની આસક્તિ ન થાય, વસ્તુની નહીં, સ્થાનની નહીં, વ્યક્તિની નહીં. મહારાજે 114 પ્રકરણો બદલ્યા, એમાં એક પ્રકરણ મન માગે તે આપવું નહીં. મનમાં ઈચ્છા થાય કે આજે ચાલો આપણે સરસ મજાના ઢેબરા જમાડીએ, તો ઢેબરા નહીં જમવાના, તે દિવસે ખીચડી જમવાની. મન માગે તે આપવું નહીં. અરે એક પ્રકરણ કેવું ચલાવ્યું, સંતો ભિક્ષા માગવા જાય અને જે ઘરેથી સારી ભિક્ષા મળે એ ઘરે ફરીવાર ક્યારેય ભિક્ષા માગવા જવું નહીં. જેણે સાધુ થવું હોય અથવા જેણે સાધુ જેવા થવું હોય એ બધા માટે કામ લાગે એવી આ વાત છે. ગુરુજીની કૃપાથી આધ્યાત્મિક મહાપુરુષો, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, ભગવતપાદ શંકરાચાર્યજી, રામાનુજાચાર્યજી, આવા બધા મોટા પુરુષોના જીવનો મેં વાંચ્યા, તો સાથે સાથે ભૌતિક ચિંતકો, સારા લેખકો, એના પણ ખૂબ સારા દિવ્ય જીવનો વાંચવાનો મને થોડો અવકાશ સમય મળ્યો. પણ મેં એક બહુ મોટી વાત માર્ક કરી, કદાચ રસ્તાઓ જુદા હતા, રસ્તાઓ કદાચ જુદાઓ હતા, પણ એના પાયાઓ એક સરખા હતા, એના સિદ્ધાંતો એક સરખા હતા, ઉસૂલ બધાના એક સરખા હતા. તમે અબ્રાહિમ લિંકનને વાંચો, એણે પોતાના ક્રોધને કાબૂ કરવામાં, એણે પોતાના આધ્યાત્મિક જીવનને ડેવલપ કરવા માટે કેવી કેવી સાધનાઓ કરી. બેન્જામિન ફ્રેન્કલિનને તમે વાંચો, અમેરિકાના પોલિટિક્સ છે ને બધા. અરે આજના આપણે નેતા યાદ કરી શકીએ, આધ્યાત્મિક નેતા નરેન્દ્રભાઈ મોદી, એનું વ્યક્તિગત જીવન તમે જુઓ ને, એક સાધુ કરતાં પણ સવાયું જીવન છે. એમ કહી શકાય કે રાજકારણમાં એક મહાત્મા કરતાં મુઠ્ઠી ઉંચેલું જીવન જીવનારો આ પુરુષ છે. કોઈ આસક્તિ નહીં, કેવળ ને કેવળ દેશની સેવા, સમાજની સેવા, રાષ્ટ્રની સેવા, એ જ. પોતાના પરિવાર માટે, પોતાની જાત માટે કશું જ નહીં, સ્વાર્થ છોડીને પરમાર્થ માટે જે વ્યક્તિ કામ કરે છે ને એના કાર્યમાં ભગવાન ભળે છે, ભળે છે, ભળે જ છે.
આ દુનિયામાં સ્વાર્થે એટલું બધું નુકસાન કર્યું છે. સ્વાર્થનું બીજું નામ છે આસક્તિ, એનું ત્રીજું નામ છે વાસના. આખી દુનિયા સ્વાર્થમાં વાસનામાં ડૂબેલી છે, અને એટલી હદ સુધી ડૂબેલી છે આખી દુનિયાનું કદાચ બગડે. વર મરો, વરની માં મરો, પણ ગોરનું તરભાણું ભરો. આપણી જૂની કહેવત આ પ્રમાણે જ આખી દુનિયા ચાલી રહી છે. ભલે વાતો ગમે તે કરે, સેવાની વાતો થાય એમાં પાછળ કપટ છે. વાસ્તવિકતા સેવા કઈ છે? તમે સ્વાર્થ છોડી દો એ મોટી સેવા. શ્રીજી મહારાજે સંતોને કેવી ટ્રેનિંગ આપી! જે ઘરમાં સારી ભિક્ષા મળે એ ઘરમાં ફરીવાર ભિક્ષા માગવા જવી નહીં. જે ગામમાં સંતો રોકાતા હોય અને ખૂબ સન્માન થવા મળે એ ગામનો ત્યાગ કરી બીજા ગામમાં જતું રહેવું. વિચાર તો કરો. સવારની કથામાં આપણે ઘણા બધા સંતોના મહારાજે ફેરવેલા પ્રકરણો વાંચ્યા હતા, પણ આ બધા પ્રકરણોની પાછળ શ્રીજી મહારાજનો આશય એક જ હતો કે સાધુઓ આસક્તિથી પૂર્ણ રહિત થઈ જાય ત્યારે જ એ સંત અનેક જીવોનું કલ્યાણ કરી શકે. દુઃખનું કારણ આસક્તિ ને અહંકાર બે જ તત્વ છે. કોઈ પણ આસક્તિ થાય તમને, વસ્તુની થાય, વ્યક્તિની થાય, સ્થાનની થાય, સ્થિતિની થાય, એ દુઃખ આપશે, આપશે ને આપશે. સ્વામી એ વાત કરે છે, સોનામાં આટલું દુઃખ છે છતાં લોકો સોનાને પહેરે છે, સોનાને ભેગું કરે છે. કેટલા મરે છે, દેખાય છે, છતાં લોકો સમજી શકતા નથી. અગ્નિની જ્વાળા પ્રગટતી હોય, પતંગિયાઓ આવી એમાં પડે છે, મરે છે, પતંગિયાનો ઢગલો થઈ જાય, આવું બીજા પતંગિયા જુએ છે તોય પાછા એમાં આવીને પડે છે. માયાની આવરણ શક્તિ જીવને આવા કરી દે છે. કેવા? દુઃખ ન દેખાય એવા. દ્રવ્યાદિકને કારણે લોકો મરી જાય છે છતાં તેનો ડર લાગતો નથી. માણસ જ્યારે મરી જાય ત્યારે લોકો બહુ પ્રકારે દિલગીરી જણાવીને વિલાપ કરે છે, પરંતુ જ્ઞાની આ બધા માણસોને બાળકના ખેલ જેવું જૂઠાણું જાણે છે. બાળકો રમતા રમતા માટી મલોખાના રમકડા બનાવી સંસારની રીત શીખે છે. તે બાળકોએ રચેલો બધો ઠાઠ તૂતનું તૂત જ છે. છોકરાઓ હોય, બે માટીમાં ઘર બનાવે, પછી એક કે મારું ઘર સારું, બીજો કે તારું ઘર ખરાબ, એમ કરતાં કરતાં લડે. એક છોકરો બીજાના ઘરને લાત મારી તોડી નાખે અને પછી ઝઘડો થાય, રડારડી થાય, બંનેના મા બાપ આવે. છોકરાઓ રડે છે એને જોઈ મા બાપ રડે નહીં, મા બાપ હસે. કેમ? મા બાપને એમ થાય, દીકરાઓ માટીનું ઘર રહ્યું તોય શું અને ગયું તોય શું? સમજાણું દાદા? માટીનું ઘર રહ્યું તોય શું અને ગયું તોય શું? એમાં લાભ પણ નથી, નુકસાન પણ નથી. ત્યારે એ દીકરાના માતા પિતા આ જગતના વ્યવહાર માટે, આ જગતની નાની મોટી વસ્તુ માટે પણ તકરાર કરતા હોય, ત્યારે પરમપિતા પરમાત્મા એ પણ હસતા હોય કે આ જગતના અજ્ઞાની માણસો કેવી તુચ્છ બાબતમાં કેટલી મોટી તકરારો કરે છે. જ્ઞાનીજનો સંસારને આવો દેખે છે, તેથી સંસારમાં લેશ માત્ર પણ હેત કરતા નથી. કેટલાક જ્ઞાની રાજાઓ એવા થઈ ગયા છે, તેઓ રાજ્ય કરીને પણ રાજ્યની સત્તા કે સંપત્તિમાં લેશ માત્ર બંધાયા નથી. ઇતિહાસમાં બહુ મોટા રાજાઓ થયા છે, ઇતિહાસમાં એવા રાજાઓ થયા છે જે રજવાડામાં હતા છતાં જંગલમાં રહેતા હોય ને એવા જીવન હતા. જનક રાજા, ખબર છે ને દાદા? ભગવાન રામચંદ્રજી, એવા ઇતિહાસમાં બહુ રાજાઓ થયા. સરદાર વલ્લભભાઈ પટેલ આપણે યાદ કરી શકીએ, રજવાડામાં જ હતા ને. એવા ઉદાત્ત જીવન હતા મહાત્મા ગાંધી, આખી જિંદગી ગીતાનો અનાસક્તિ યોગ એમણે પકડી રાખ્યો. વિદેશની ભૂમિ ઉપર પણ કંઈક એવા મહાપુરુષો થયા, રજવાડામાં હતા, રાજકારણમાં હતા આજની ભાષામાં કહીએ તો, તેમ છતાં એનો આત્મા કોઈ મહાપુરુષ જેવો, કોઈ મહાત્મા જેવો હતો. તે રાજાઓ સ્વયં ચક્રવર્તી સમ્રાટ હોવા છતાં નિર્બંધ રહ્યા, પ્રજાના ભય માત્રને ટાળીને તેને પણ નિર્બંધ કરી દીધી. પ્રહલાદજી જેવા રાજાએ ત્રિલોકીને જીતી હતી,
પણ સ્વયં ભગવાનને ભજ્યા અને બીજાની પાસે પણ ભગવાનનું ભજન કરાવ્યું હતું. તેમણે ભગવાનના ચરિત્ર સિવાય કાંઈ સંભાળ્યું ન હતું, શરીરનું ગુજરાન સહેજે કરતા હતા. કેવી સરસ વાત આવે છે, હરિદેવત હે સબકુ અહારા, માતા કે ઉદર મે કરત રખવારા. જીવ શા માટે આ બધું પાપ કરે છે, કોના માટે કરે છે? અંતે તો ભગવાન જેણે જન્મ આપ્યો છે, જેણે જીવન આપ્યું છે, એ પેટ ભરવાનું પણ ક્યાંકથી તો આપશે જ. માતાના ઉદરમાં પણ એણે રક્ષા કરી, જન્મ થતાની સાથે પણ એ બાળકને ખાવા પીવાની વ્યવસ્થા પરમાત્માએ કરી. દિયા દૂધ માકું ખબર હે ખુદાકુ, સબરજો ભરેગા, માને દૂધ આપ્યું. હાડકા અને માંસના લોચાની વચ્ચે દૂધ મૂક્યું. અને એ પણ ક્યાં પાછું? તેરા ઢૂંઢસીના. ભગવાનને ખબર હતી જો બીજી જગ્યાએ દૂધ મૂકીશ તો લૂંટાઈ જશે, વેચાઈ જશે, વ્યાપાર થશે. માના સ્તનમાં દૂધ મૂક્યું. તેરા ઢૂંઢસીના મીટે દિલ કા કીના, જીને પેટ દીના ઓ આપે ભરેગા. જેણે જન્મ આપ્યો એ પ્રભુ ઉપર વિશ્વાસ નથી ને, એટલે જ આ બધા પાપ થઈ રહ્યા છે. હરિદેવત હે સબકુ આહારા, માતા કે ઉદર મે કરે રખવારા. જબ રખવાલ રહતન કોઉ નિરાધાર જીય હોવત સોઉ. કેવી જોરદાર દાદા વાત, કેવી જોરદાર. વાંચી લઉં એકવાર, કાલે વિસ્તાર કરીશું આપણે. સમય પૂરો થઈ ગયો. આજે આપણા પૂજ્ય સંતો નિષ્કામ સ્વામી, નીલકંઠ સ્વામી, ધ્યાન સ્વામી વગેરે યુકેથી પધાર્યા છે, હમણાં જ આવી ગયા સંતો મંદિરે. શ્રીહરિ પ્રાણી માત્રને આહાર આપે છે. માતાના ઉદરમાં પણ તેમણે રક્ષા કરી હતી. જ્યારે કોઈ રખે નવાળ ન હોય ત્યારે જીવ નિરાધાર થઈ જાય છે. અને સાંભળો સાંભળો સાંભળો, અને જ્યારે જીવને શ્રીહરિ નિરાધાર દેખે છે ત્યારે સર્વાધાર તેના પૂર્ણાધાર બને છે. સમજાણું? જીવને જ્યારે નિરાધાર દેખે છે ત્યારે સર્વાધાર એટલે ભગવાન એના પૂર્ણ આધાર બને છે. આપણે જાજા દોરડા પકડી રાખ્યા છે ભગવાન, કે તું તારું કૂટ્યા કર, તું તારા કામમાં તો હું મારા ધામમાં. કેવી જોરદાર વાત. હરિચરિત્રામૃત સાગરની 23 પંક્તિ સુધીની કથા પૂરી કરીએ છીએ. 24મી પંક્તિથી કથા આપણે આવતીકાલે લઈશું. બોલો ઘનશ્યામ મહારાજની.